નમસ્કાર એસ ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું ચાર્મી દરજના કે હાલના મુખ્ય સમાચાર પર. એએમટીએસ સત્તાવાળાઓ દ્વારા શહેરના સૌથી મહત્વના તેમજ સતત પેસેન્જરની અવરજવરથી ધમધમતા લાલ દરવાજા ટર્મિનસને અત્યાધુનિક બનાવવાનો પ્રોજેક્ટ ગઈકાલથી શરૂ કરાયો છે. એએમટીએસના ચેરમેન દ્વારા ટર્મિનસના મુખ્ય બિલ્ડિંગ અને તમામ પ્લેટફોર્મમાં સોલર પેનલ લાવવાની તંત્રની અપાયેલી સૂચનાના આધારે હવે નવું બનનારું ટર્મિનસ સોલર પેનલ ધરાવતું હશે. એએમટીએસના સત્તાવાળાઓ દ્વારા શહેરના સૌથી મહત્વના તેમજ સતત પેસેન્જરની અવરજવરથી ધમધમતા લાલ દરવાજા ટર્મિનસને અત્યાધુનિક બનાવવાનો પ્રોજેક્ટ ગઈકાલથી શરૂ કરાયો છે. એએમટીએસના નવા ચેરમેન દ્વારા ટર્મિનસના મુખ્ય બિલ્ડિંગ અને તમામ પ્લેટફોર્મમાં સોલર પેનલ લગાવવાની તંત્રને અપાયેલી સૂચનાના આધારે હવે નવું બનનારું ટર્મિનસ સોલર પેનલ ધરાવતું હશે. તંત્ર દ્વારા શૂન્ય નંબરના પ્લેટફોર્મ સંલગ્ન મુખ્ય બિલ્ડિંગને રનિંગ સ્ટાફ તથા પેસેન્જર માટે વધુ સુવિધાથી સભર બનાવાઈ રહ્યું છે. મુખ્ય બિલ્ડિંગને ભોંયતળિયું તથા એક માળનું બનાવાશે. ગઈકાલથી મુખ્ય બિલ્ડિંગ તેમજ પ્લેટફોર્મ નંબર 1, 2 અને 3 નવીનીકરણ કરવાનો પહેલો તબક્કો હાથ ધરાયો છે, જે 5 મહિના લાગશે. આ સમયગાળામાં પ્લેટફોર્મના પેસેન્જરને અન્ય પ્લેટફોર્મ પરથી બસ મળશે. ત્યારબાદ બાકી બચેલા પ્લેટફોર્મ નંબર 4, 5, 6 અને 7 નવીનીકરણ હાથ ધરાશે અને છેલ્લા તેમજ ત્રીજા તબક્કા હેઠળ RCCના રોડ બનાવાશે. એએમટીએસના ચેરમેન અતુલ ભાવસાર વધુમાં કહે છે કે સમગ્ર પ્રોજેક્ટ 5 કરોડ રૂપિયાનો હોય તે 1.5 વર્ષમાં પૂર્ણ કરાશે. આમાં સોલર પેનલની વધારાની જોગવાઈ ઉમેરાશે, એટલે સોલર પેનલ માટે વધુ 25 લાખ ખર્ચાશે. આ દરમિયાન લાલ દરવાજા ટર્મિનસથી દરરોજ 2 લાખ પેસેન્જરની અવરજવર થાય છે. ટર્મિનસમાંથી કુલ 52 રૂટની 188 બસ ઉપડે છે, જ્યારે 37 રનિંગ રૂટની કુલ 252 બસ પણ આ ટર્મિનલથી પસાર થતી હોય તેની રોજની આવક રૂપિયા 8 લાખની છે. જોકે ટર્મિનસના નવીનીકરણના પ્રોજેક્ટથી પેસેન્જરની ટોળાશાહી પર નિયંત્રણ મૂકવા આગામી દિવસોમાં કેટલાક રૂટને બારોબાર વિવેકાનંદ બ્રિજ તેમજ નહેરુ બ્રિજથી ડાયવર્ટ કરાશે. બ્યુરો રિપોર્ટ, NH ગુજરાત ન્યૂઝ. તો દેવભૂમિ દ્વારકાના જામ ખંભાળિયામાં આજરોજ પાક વીમા કંપની સામે અને ટેકાની મગફળીની ખરીદીમાં ઝડપ વધારવાની માંગ માટે મોટી સંખ્યામાં ખેડૂતો સંમેલનમાં જોડાયા હતા. જિલ્લામાં પ્રધાનમંત્રી પાક વીમા યોજના અંતર્ગત પાક વીમા માટે જે તે સમયે દરેક ગામ દીઠ 5 ક્રોપ કટિંગ કરવાના હતા. જાહેર માધ્યમો, મીડિયા અને જાગૃત લોકો દ્વારા ચલાવવામાં આવેલા જાગૃતિ અભિયાનના કારણે ખેડૂતોમાં જાગૃતિ આવી. ખેડૂતો ક્રોપ કટિંગ સમયે સાથે હાજર રહ્યા તેના કારણે દર વર્ષે લોટમાં લીટા કરતી ખાનગી કંપનીઓને ખરેખર કાયદેસર ક્રોપ કટિંગ કરવાની ફરજ પડી હતી. જિલ્લાની હાલત દુષ્કાળગ્રસ્ત છે એટલે સ્વાભાવિક પાક વીમો પૂરો આપવો પડે તેવી સ્થિતિ નિર્માણ થઈ, એટલે પાક વીમા કંપનીએ પાક વીમો કેવી રીતે ઓછો આપવો પડે તેના નાટકો ચાલુ કરી દીધા. છટક બારેઓ શોધવા લાગે, જેના ફળ સ્વરૂપ દેવભૂમિ દ્વારકા જિલ્લાના અંદાજે 300 જેટલા પાક કાપણી અખતરાઓ શંકાસ્પદ ગણાવી પાક વીમો કેમ ઓછો આપવો પડે, કેમ મોડો ચૂકવવો પડે તેની વેતરણ કરવા લાગી છે. જિલ્લામાં 238 ગામો સામે 300 જેટલા પાક કાપણી અખતરાઓ શંકાસ્પદ કર્યા છે, એટલે જિલ્લાના લગભગ બધા ગામોને લઈ લીધા છે. ત્યારે આખા જિલ્લાના ખેડૂતો સાથે પાક વીમા અંગે રમત ચાલુ કરી હોવાનો આક્ષેપ કરાયો છે. ખેડૂતો સાથે પડ્યા પર પાટું સમાન વીમા કંપનીનું આ પગલું ગણવાયું છે. બ્યુરો રિપોર્ટ, NH ગુજરાત ન્યૂઝ, દ્વારકા. હળવદ તાલુકાના ચરાડવા ગામમાં આવેલ સહચરણ ગુરુકુળના શાસ્ત્રી સહિતના 3 શખ્સોએ સમાજ સેવિકાને એડમિશન આપવાના બહાને 2016 થી એવા નવા દુષ્કર્મ આચરતા આ મામલે હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા ખળભળાટ મચી ગયો છે. આ ચોંકાવનારી ઘટના અંગે જાણવા મળતી વિગતો મુજબ હળવદ તાલુકાના ચરાડવા ગામે રહેતા સમાજ સેવિકાને સહજાનંદ ગુરુકુળમાં એડમિશન આપવાને બહાને સહજાનંદ ગુરુકુળના સંચાલક શાસ્ત્રી હરિતભાઈ મકનભાઈ પટેલ રહે ચરાડવા, અલ્કેશભાઈ મણિલાલ પટેલ રહે ચરાડવા અને એક અજાણ્યો માણસે ચરાડવા ગામે આવેલ સહજાનંદ ગુરુકુળમાં માર્ચ 2016થી અવારનવાર દુષ્કર્મ આચરતા લાંબા સમયગાળા બાદ વિધિવત ફરિયાદ નોંધવામાં આવી છે. વધુમાં સહજાનંદ ગુરુકુળના સંચાલકો દ્વારા ફરિયાદીને ગુરુકુળમાં એડમિશન લેવા ગયેલ તે વખતે ફરિયાદીની મરજી વિરુદ્ધ આરોપીઓને બળજબરીથી દુષ્કર્મ આચર્યું હતું અને અજાણ્યા માણસે દરવાજો બંધ કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા આ મામલે પોલીસે યુવતીની ફરિયાદના આધારે IPC કલમ 376, 506, 114 મુજબ ગુનો નોંધી ત્રણેય આરોપીઓને ઝડપી લેવા PIMR સોલંકીએ તપાસ શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે જેમની સામે ફરિયાદ નોંધાઈ છે તેવા શાસ્ત્રી લલિતભાઈ અગાઉ સ્વામિનારાયણ સંપ્રદાયના મહંત હતા અને વર્ષ 2006માં ભગવાનનો ત્યાગ કરે સંસાર માંડી હોવાનું જાણવા મળ્યું છે. મયુર રાવલ સાથે NH ગુજરાત ન્યૂઝ, હળવદ. તાજેતરમાં બનેલા પત્રકાર હુમલાના બનાવને લઈને માળિયા હાડીના પત્રકાર સંઘ દ્વારા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું છે.
હાલ થોડા દિવસમાં છાસવારે લોકોને ચોથી જાગીર પત્રકાર હુમલાના બનાવ વધવા લાગ્યા છે. તાજેતરમાં ધોરાજીમાં પત્રકાર અને તંત્રી રાજેશભાઈ બગડા ઉપર ડેપ્યુટી કલેક્ટર દ્વારા ગેરવર્તન કરેલા તેમજ 151 ખોટી કલમ લગાડેલ છે. તેમજ બીજો બનાવ રાજકોટના સંદેશ ન્યૂઝ પત્રકાર પર હુમલો કરવામાં આવેલ છે. તે માણિયા હાટીના તાલુકાના પત્રકાર સંઘ ચોખ્ખા શબ્દોમાં વઘોડે છે. આવા બનાવના બંને તેવી માંગ કરેલ છે તો હવે આ બનાવો બનતા રહેશે તો માળિયા હાટીના તેમજ ચોરવાડના પત્રકારો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. અનગિનત પત્રકારો ઉપર અવારનવાર હુમલાના બનાવો થાય છે. આ બનાવોને રોકવા માટે અમે સરકારને આવેદનપત્ર આપેલું છે માળી હાટીના મામલતદારશ્રીને, કે જે અમારી વાચા અને વેદના છે તે મુખ્યમંત્રી સાહેબને પહોંચાડે એટલા માટે થઈને, જે કે રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના પત્રકારો ઉપર જે ડેપ્યુટી કલેક્ટરે 151ની કલમ લગાડી અને પોતાનો હોદ્દોનો દુરુપયોગ કરી અને પત્રકારનો અવાજ જે દબાવવાની કોશિશ કરેલ છે, તેમજ રાજકોટ સંદેશ ન્યૂઝના પત્રકારને ઉપર જે હુમલાની ઘટના થઈ છે, આ બંને ઘટનાને આજે અમે માળિયા હાટીના તાલુકા પત્રકાર સંઘ દ્વારા અને વખોડી કાઢવામાં આવેલ છે. અને અમારી સાથે માળિયા હાટીના તાલુકાના ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ શ્રી મહેન્દ્રભાઈ ગાંધી પણ અમારી સાથે ઉપસ્થિત છે. તો આ ઘટના ન બને તે માટે કહીને અમે મામલતદારશ્રીને આવેદનપત્ર આપેલ છે. મહેશ કાનાબાર, પ્રિન્ટ અને ઇલેક્ટ્રિક મીડિયાનો માળિયા હાટીનાનો પ્રતિનિધિ છું. ઘણા લાંબા સમયથી પત્રકારો ઉપર જીવને હુમલાઓ થતા જાય છે. સરકાર આંખાડા કામ કરે છે, સરકાર કોઈ ઝીણવટભરી તપાસ કરતી નથી. તાજેતરમાં જ ધોરાજીના પત્રકાર રાજેશભાઈ બગડા ઉપર ડેપ્યુટી કલેક્ટર જેવા ક્લાસ 2-1 ઓફિસ અધિકારીએ એની સાથે અપમાનજનક વર્તન કરી તોછડાઈ ભર્યું વર્તન કરે છે. ન શોભે એવા વર્તન એની સાથે કરેલ છે. તો આની પણ પૂરી તપાસ થવી જોઈએ. તેમજ રાજકોટના સંદેશના પત્રકાર રહીમભાઈ લાખાણી ઉપર પણ કેટલાક શખ્સોએ જીવને હુમલો કરેલ છે. તો આવા બનાવો ન બને તેના માટે સરકારે યોગ્ય કાર્યવાહી કરવી જોઈએ અને આવા બધાની અસામાજિક તત્વોની ધરપકડ કરી તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવા અમારા માળિયા હાટીના પત્રકાર સંઘે આજે માળિયાના નાયબ મામલતદારને આવેદનપત્ર આપેલ છે. ભરત સોંદરવા સાથે NS ગુજરાત ન્યૂઝ, માળિયા હાટી. તો જૂનાગઢના માંગરોળમાં વેલ શાર્ક દિવસની ઉજવણી 2018 ગુજરાત રાજ્ય ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં સર્વ પ્રાણી પ્રેમી જનતા, માછીમારી સમાજ, સુરત પદાધિકારીઓ, ફોરેસ્ટ વિભાગ અને અન્ય અનામી અનામી લોકોએ હાજરી પાઠવી હતી. જૂનાગઢ જિલ્લાના માંગરોળ ખાતે વેલ શાર્ક દિનની ઉજવણી વન વિભાગ ગુજરાત રાજ્ય દ્વારા સોમનાથ હોલ માંગરોળ બંદર ખાતે કરવામાં આવી હતી. સૌરાષ્ટ્રના દરિયાકાંઠે આવતી વેલ શાર્ક માછલીના બચાવ અભિયાનને ઉત્તેજન આપવા માટે વેલ શાર્ક દિનની ઉજવણી 2018નો કાર્યક્રમ ડૉક્ટર સુનિલ બેરવાલ નાયબ વનરક્ષણ શ્રી જૂનાગઢ વન વિભાગના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં સર્વ પ્રાણી પ્રેમી જનતા, માછીમારી સમાજ, સર્વ પદાધિકારી, ફોરેસ્ટ વિભાગ અને અન્ય નામી અનામી લોકોએ હાજરી પાઠવી હતી. વેલ શાર્ક માછલીને બચાવવા અભિયાન અંતર્ગત દર વર્ષે જેમ આ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં વેલ શાર્કને જો બચાવવા માટે કયા કયા પ્રકારના પગલાં હાથ ધરવા જોઈએ તથા આ પ્રજાતિને લુપ્ત થતી બચાવવા માટે લોકો કઈ રીતે કાર્ય કરી શકે, વધુમાં જો માછીમારો કરતાં લોકોની જાળમાં વેલ શાર્ક માછલી આવે તો શું કરવું વગેરે વિશે માહિતીને ચર્ચા આ કાર્યક્રમમાં કરવામાં આવી હતી. यहाँ पर काफ़ी सारे प्रयास किए जा रहे हैं, जैसे WTI, फॉरेस्ट डिपार्टमेंट, टाटा केमिकल्स और अन्य सरकारी संस्थान. और सबसे महत्वपूर्ण योगदान है यहाँ के मछुआरों का, जो कि मछुआरे यहाँ पर आने के मछली अगर जाल में फंस जाती है, अपने खुद के पैसों पर, अपने प्रयासों पर उसको पानी में वापस रिलीज करते हैं, छोड़ते हैं. और वो काफ़ी हद तक उन्होंने, जैसे 2004 से लेकर अब तक लगभग 14 सालों में अगर हम एक एस्टिमेट जोड़ें तो लगभग 600 करोड़ का नुकसान किया है इस जमाने में. लेकिन अगर हम उनको ये कहें कि उन्होंने कुछ सेव किया है तो वो है ग्रेट वेल शार्क, द ग्रेट वेल शार्क. उन्होंने वाली को, या जहाँ वाली बोलते हैं गुजराती में बोलते हैं, या दिकरी, वाली दिकरी, तो वो उसको उन्होंने सेव किया है, जो एक कंजर्वेशन एस्पेक्ट है, बहुत ही महत्वपूर्ण है. और उसके उसके कुछ मेन मुद्दे हैं, जो कि ये है, इसमें आता है उसके
जो एनआईएस का कम होना, अंडों की संख्या का बहुत ही कम होना, एक एक कर होना, और दूसरे जो मुख्य कारण है इसके कम होने के वो फिशिंग की वजह से है, वेसल वगैरह जो बड़ी जहाज हैं उनके स्ट्राइक की वजह से, टकराव की वजह से, या दूसरे इलीगल फिशिंग की तरफ वजह से है। लेकिन इनके प्रयासों को नज़रअंदाज करते हुए जो कंजर्वेशन एस्पेक्ट चल रहे हैं, कंजर्वेशन प्रयास चल रहे हैं, वो सराहनीय है। बहुत बहुत धन्यवाद। વિશેષમાં માછીમારીઓને લગતા પ્રશ્નો વિશે માંગરોળ અને સોમનાથના માછીમારી કરતા લોકો વતી એક આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું, જેમાં માછીમારી કરતા લોકોના વિવિધ પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવે તેવી માંગ કરી હતી। આ સમગ્ર કાર્યક્રમમાં આવેલા ભાઈઓ અને સર્વ પદાધિકારીઓ, ફોરેસ્ટ વિભાગ અને અન્ય નામી અનામી લોકોએ હાજરી પાઠવી આપશે તથા વ્હેલ શાર્ક બચાવવા માટે સર્વે પ્રતિજ્ઞા પણ લીધી હતી। બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ, જૂનાગઢ। તો હાલના બ્રીટિંગમાં સમય થયો છે બ્રેક નો, તો લઈએ એક બ્રેક। રાશિઓનું જીવનમાં શું છે મહત્વ, ગ્રહોની દશા જીવન પર શું કરે છે અસર, બદલાતા ગ્રહોની અસર પર કરીએ એક નજર। હું છું શાસ્ત્રી તુષારભાઈ જોશી, જોડાયેલા રહો NS ગુજરાત ન્યૂઝ સાથે, આપની રાશિ આપનું ભવિષ્ય। ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ નરોડા પૂર્વ વિસ્તારમાં સૌથી મોટો સુવ્યવસ્થિત આધુનિક પાર્ટી પ્લોટ અને બેન્ક્વેટ હોલ, જેમાં પ્રવેશતા જ કુદરતના પ્રાકૃતિક સૌંદર્યની ઝાંખી થાય છે, જેનું નિર્માણ કુદરતી વાતાવરણને અનુલક્ષીને કરવામાં આવ્યું છે। 500-6000 વ્યક્તિના પ્રોગ્રામને અનુરૂપ લોન એરિયા, કલાત્મક ડેકોરેશન, મેઇન ગેટ, ફાઉન્ટેન, જમણવારને લગતી તમામ વાસણ વ્યવસ્થા, વિશાળ પાર્કિંગ એરિયા અને આટલો જ નહીં, વરકન્યા માટે 4 રૂમ ફર્નિચર સાથે અને બીજી પણ ઘણી બધી સુવિધાઓથી નિર્મિત ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ નિયર જનસેવા કેન્દ્ર, નિકોલ નરોડા રોડ, ન્યૂ નરોડા, અમદાવાદ। કોન્ટેક્ટ નંબર 9904294540। મેનેજ બાય અક્ષવ ઇવેન્ટ, કન્વર્ટિંગ ડ્રીમ ઇન્ટુ રિયાલિટી। કેટરિંગ બાય ગ્રીન વેજ કેટરિંગ, બેસ્ટ શેફ એન્ડ ટેસ્ટ ફોર એવર। ડેકોર બાય શ્રી ડેકોર, ડિઝાઇન યોર પરફેક્ટ ડ્રીમ। લાઇટ બાય ટચ એન્ડ ગ્લો લાઇટ। તો આજે જ મુલાકાત લો પાર્ટી પ્લોટની અને બેન્ક્વેટ હોલની અને જલ્દીથી જલ્દી બુકિંગ કરાવો। બ્રેકમાં નજર નાખી હાલના મુખ્ય સમાચાર પર। રાજકોટ તાલુકાના લોધીકા પારડી ગામે 15-20 વર્ષ જેવા સમયથી કાચા પાકા મકાનો બનાવી શાપર વેરાવળ ખાતે ઔદ્યોગિક વસાહતમાં મજૂરી કામ કરી પેટીયું રડતા અનુજાતિ અને અન્ય પછાત વર્ગના લોકોને પારડી ગ્રામ પંચાયત દ્વારા ગુજરાત પંચાયત ધારાની કલમોને આધાર લઈ ગેરકાયદેસર રીતે ગરીબોને મકાનો તોડી પાડવા નોટિસો આપવામાં આવ્યા, દબાણ કારણે કલેક્ટર કચેરીમાં ધામા અને સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા છે। રાજકોટ લોધીકા તાલુકાના પારડી ગામે 15-20 વર્ષ જેવા સમયથી કાચા પાકા મકાનો બનાવી શાપર વેરાવળ ખાતે ઔદ્યોગિક વસાહતમાં મજૂરી કામ કરી પેટીયું રડતા અનુસૂચિત જાતિ અને અન્ય પછાત વર્ગના લોકોને પારડી ગ્રામ પંચાયત દ્વારા ગુજરાત પંચાયત ધારાની કલમનો આધાર લઈ ગેરકાયદેસર રીતે ગરીબોને મકાન તોડી પાડવા નોટિસો આપવામાં આવેલ છે। પારડી ગામે 500થી વધુ કુટુંબો 15-20 વર્ષના ગાળાથી અહીં વસવાટ કરે છે। તમામ લોકો અતિ ગરીબ અવસ્થામાં રહે છે અને વેરાવળ શાપર વિસ્તારના કારખાનામાં મજૂરી કામ કરી પોતાનું ગુજરાન ચલાવે છે। નાના બાળકો પારડી અને શાપર વેરાવળ ખાતે આવેલ સ્કૂલોમાં અભ્યાસ કરે છે। 15 વર્ષ પછી ગ્રામ પંચાયતના સત્તાધીશો દ્વારા ગરીબ બાળકોને રિપીટ ગરીબ લોકોને કેન કેન પ્રકારે હેરાન પરેશાન કરવા અને સરકારી જમીન ઉપર તેઓની નજર હોવાથી બધા ઈરાદે જમીન પચાવી પાડવાના આશયથી ગરીબ લોકોને કાયદાના દંડાનો દુરુપયોગ કરી ગેરકાયદેસર રીતે મકાનો પરિવારોની એવી ઈચ્છા છે કે તેઓ પાસેથી મકાનો સિવાય કોઈ આશરો નથી, જેથી સરકારની ગરીબો વંચિતો દલિતોને પોતાનું ઘર મળી રહે તેવા ઉદ્દેશને સાર્થક કરવા ખરેખર જરૂરિયાતમંદ ગરીબ લોકોને પારડી ગ્રામ પંચાયતના સત્તાધીશો દ્વારા ઘર ખાલી કરવા, તોડી પાડવા, ડિમોલિશન કરવા, કરાતું ગેરકાયદેસર દબાણ બંધ કરાવવામાં આવે તેવી માંગણી છે। પારડી ખાતે રહેલા 500થી વધારે ગરીબ પરિવારના 222 બાળકો પારડી ખાતેની આંગણવાડીમાં અભ્યાસ કરે છે। 29 વિદ્યાર્થીઓ પારડીની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરે છે, ઉપરાંત અન્ય વિદ્યાર્થીઓનો શાપર વેરાવળ રાજકોટ ખાતેની અન્ય સ્કૂલમાં અભ્યાસ કરે છે। ત્યારે 15 વર્ષથી વધારે સમયથી રહેતા લોકોને અહીંથી ખસેડવા કુદરતી ન્યાય સિદ્ધાંતની વિરુદ્ધ છે। યુવા ભીમસેનાએ માંગણી કરી છે કે પારડી ખાતે વસવાટ કરતા 500થી વધારે પરિવાર કે જે કાચા પાકા મકાન બાંધીને રહે છે તેઓને 50 વાર અરજદાર લેખે જમીન નીમ કરી આપવામાં આવે, નાના બાળકોને રાઇટ ટુ એજ્યુકેશન તેમનો મૂળભૂત અધિકાર છે તે બાળકોના ભવિષ્યનું અને અધિકારોનો લાભ આપવાની માંગણી કરી છે, અન્યથા રાજ્યની શાંતિ ડોળાશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે।
ઘણા બધા મને પણ ઘણી વખત રજૂઆત આવેલી છે, અસંખ્ય એવા દબાણો છે સાપરની અંદર, પાણીની અંદર, સાપરની અંદર ઘણા બધા એવી જગ્યાઓ છે કે જેની ઉપર કબજા કરેલા છે, અને આ કબજાવાળા આ લોકો જે માલેતુજાર લોકો છે એ કોઈ પણ રીતે ભ્રષ્ટાચાર કરીને અધિકારીઓને સરકાર સાથે સેટિંગ કરીને ગરીબ લોકોની જમીન પડી જાય એમાં રહેશે, પણ એમના કબજા એમને એમને રાખવા છે. અમારી એવી માંગણી છે કે અમારે જમીન આ લોકોની એવી માંગણી છે કે આપી દેવી છે, પણ સાથે સાથે આખા સાપરની અંદર ડિમોલિશન થવું જોઈએ. જ્યાં જ્યાં પણ દબાણો છે આ દબાણો હટવા જોઈએ, દબાણો પારડીની અંદર દબાણો હટવા જોઈએ, અને એ દબાણો હટે તો આ લોકોની જે ઝૂંપડપટ્ટી જે મકાનો છે એ પાડી દે. આમ તો સરકારની યોજના છે, હમણાં અહીંયા જ પણ એક તમે જો કે જે ડિમોલિશન કરો ને એમને વૈકલ્પિક રહેવા માટે એમને ક્વાર્ટર કે જે કંઈ હતું એ પૂરો પાડવામાં આવ્યું, તો આ લોકોને પણ વૈકલ્પિક યોજના આપીને પછી જે કંઈ ડિમોલિશન કરવાનું થતું હોય એ કરવામાં આવશે, કરવું જોઈએ. અધરવાઇઝ આની ઉપર જે કંઈ પગલાં લેવાના થાય અથવા અમારે જે કંઈ રીતે ચાલવું પડે એવી રીતે અમે ચાલવા માટે તૈયાર છીએ. પણ જે મનુવાદી સરકાર અને તંત્ર છે, અને ખાસ કરીને જે ગ્રામ પંચાયતના લોકો કાયદાનો ગેરઉપયોગ કરીને અને ખોટી નોટિસો પાઠવવામાં આવી છે કે 7 દિવસની અંદર ખાલી કરે, જે માણસ 15-20 વર્ષથી રહેતો હોય 7 દિવસની અંદર કેવી રીતે ખાલી કરે? રાજકોટમાં અને ખાસ કરીને આખા ગુજરાતમાં આવા ગેરકાયદેસરો મંદિરો અને બાંધકામો દુનિયાભરના છે, એ કોઈને દેખાતા નથી, પણ મજૂર વર્ગના લોકો જે વિસ્તારમાં રહે છે એ ખૂટે છે. તો અમારી કલેક્ટરશ્રી દ્વારા મુખ્યમંત્રી પાસે માંગ છે કે જે આ 50 વર્ગના લોકો જે રહે છે એ લોકોને કાયદેસર ત્યાં જમીન આપવામાં આવે, 50-50 વાર આવે. જો આ લોકોને ત્યાંથી ફેરવવામાં આવશે તો યુવા ભીમસેના આખા ગુજરાતમાં ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરશે. અને આજે અમે રેલી દેવા રેલીથી આમેદન પત્ર આવ્યા છે, પણ નેક્સ્ટ ટાઈમ અમે જૂતા ચપ્પલ લઈને આવશું અને જે પણ અધિકારી છે એને જાહેરમાં મારશું. પારડી ગામમાં ડિમોલિશન બાબતે જે નોટિસ આપવામાં આવી છે ખરેખર તો કાયદેસર નથી, કેમ કે જે પારડી ગામનો ઉપસરપંચ છે 3-4 સભ્યો છે એમને પણ એ નોટિસમાં સહી નથી કરી, એમની મંજૂરી પણ નથી લેવામાં આવી. એમ છતાં આ લોકો જે બિન દલિતો દ્વારા જે અરજી ખોટી કરવામાં આવે છે, વારંવાર આવી રીતે હેરાન કરવામાં આવે છે, અને તાત્કાલિક સરકારને એ લોકોની જે અરજી હોય એને જ સાંભળવા માટેના સાંભળે છે, અને અમારી કંઈ પણ અરજી સાંભળતા નથી, અને તાત્કાલિક ધોરણે એના પગલાં લેવામાં આવે છે. એ અરજી કર્યા પછી તરત 2 દિવસની અંદર એ લોકો છે એ સર્વે કરવા આવ્યા હતા પારડીમાં, પારડીમાં સર્વે કરી અને પછી 1 દિવસની અંદર છે એ લોકો નોટિસ આપી દીધી હતી અને 7 દિવસમાં ખાલી કરવાનું કહી દીધું છે. તો ત્યાં એ વિસ્તારમાં 4-5 સોસાયટી છે, ત્યાંના આંગણવાડીમાં 0-6 વર્ષના 222 બાળકો છે, અને પ્રાથમિક શાળામાં ભણતા પણ 29 વધારે બાળકો છે. તો આ બધા બાળકોનું જે ભણવા શિક્ષણનો અધિકાર છે એનું પણ ક્યાંક ને ક્યાંક હનન થઈ રહ્યું છે, અને એના અધિકારનું હનન ન થાય તે સરકારને ખાસ કરીને નમ્ર વિનંતી છે કે તે જોવું. અને અમે આ આવેદનપત્ર છે એ રાષ્ટ્રીય બાળ NCPCRમાં પણ ફેક્સ કરવાના છીએ અને એ લોકોને પણ જાણ કરવાના છીએ. હિતેશ કુમાર રાઠોડ સાથે NS ગુજરાત ન્યૂઝ રાજકોટ. તો અમીરગઢ સામુહિક આરોગ્ય કેન્દ્રમાં સરકારની સવલત કોની આડસ લીધે પ્રજાને મળતી નથી તે હજુ સુધી સમજાયું નથી, જોકે આ અંગે રજૂઆતો કરાય છે, પરંતુ સરકારની કે પછી સરકારી અધિકારીઓની આડસ લીધે પ્રજા પીસાઈ રહી છે. અમીરગઢ તાલુકો એ જિલ્લા આદિવાસી તેમજ ટ્રાઇબલ વિસ્તાર છે, અને આ વિસ્તારમાં મહત્તમ આદિવાસી પ્રજા વસવાટ કરે છે. ગરીબ અને આદિવાસી પ્રજાને આરોગ્યલક્ષી સવલત સમયસર મળી રહે તે માટે સરકાર દ્વારા કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે, પરંતુ સરકાર અધિકારીઓની આળસના લીધે સવલત પ્રજા ન મળતી હોવાથી પ્રજાએ મજબૂરન ખાનગી દવાખાનાઓનો આશરો લેવા મજબૂર બની રહ્યા છે. જો કે સવલત મળી રહે તે માટે જાગૃત નાગરિકો દ્વારા અનેક રજૂઆત કરાય, પરંતુ તે રજૂઆતો ક્યાં અટકાઈ જાય છે તેનો સવાલ બની ગયો છે. જે હોય પરંતુ આજે આપને જણાવી દઈએ કે અમીરગઢ સામુહિક આરોગ્ય કેન્દ્ર પ્રજા માટે શોભાના ગાંઠિયા સમાન બની ગયું છે. આજે આપને લાઈવ ગુજરાત ન્યૂઝ બતાવવા જઈ રહ્યું છે કે સરકાર દ્વારા આપતી સવલત પ્રજા સુધી કેટલે સુધી પહોંચે છે. અમીરગઢ સામુહિક આરોગ્ય કેન્દ્રમાં મહેકમ મુજબ 4 ડોક્ટરોની જરૂર છે, પરંતુ આજે 24 કલાકમાં માત્ર 2 ડોક્ટર સેવા આપી રહ્યા છે, તેમજ દવાખાનામાં એક્સરે મશીન છે અને ટેક્સનિયન પણ છે, પરંતુ એક્સરે માટે વાપરતી સામગ્રીનો અભાવ હોવાથી તે મશીન ધૂળ ખાઈ રહ્યું છે. તો વળી તે જ રીતે લેબોરેટરીમાં પણ ટેક્સનિયનની પોતાની સેવા બજાવવા સમયસર આવી જાય છે, પરંતુ મટીરિયલના અભાવે તેઓ પણ કાગળકીય કામગીરી ફરી ફરજ પૂરી પાડી રહ્યા છે. અમીરગઢ નેશનલ હાઈવે અને રેલવે લાઇન ઉપર આવેલા વિસ્તાર છે, ત્યારે આ વિસ્તાર અવારનવાર નાની મોટી ઘટનાઓ બનતી હોય છે, જેમાં કેટલાક કેસો રેફર કરવાની જ ફરજ પડે છે. પરંતુ એમ્બ્યુલન્સના પાયલોટ છે તો વળી એમ્બ્યુલન્સ છેલ્લા 2 માસથી રિપેરિંગમાં છે. સતીશ રાણા સાથે NS ગુજરાત ન્યૂઝ અમીરગઢ. જૂનાગઢમાં ગેસના ઘર વપરાશ સિલિન્ડરમાંથી પાણી નીકળ્યું, ઇન્ડિયન ગેસના બોર્ડરમાંથી પાણીનો ફુવારો છૂટ્યો, જે જોઈને અચરજ થાય છે.
પણ આ તમારી આંખોની સામે છે. જો ગેસ સિલિન્ડરમાં ગેસની સાથે નીકળે છે પાણી, લોકોમાં પણ ભારે અચરજ જોવા મળી છે. બે ડોર ભરાય એટલું નીકળ્યું પાણી તો ગેસ સિલિન્ડરમાં લોકોને આ રીતે પણ છીતરવામાં આવે છે. જૂનાગઢમાં ગેસના ઘર વપરાશના સિલિન્ડરમાંથી પાણી નીકળ્યું. ઇન્ડેક્સ ગેસના બોટલમાંથી પાણીનો ફુવારો છૂટ્યો. જોઈને અચરજ થશે. તમારી આંખોની સામે છે. જુઓ ગેસ સિલિન્ડરમાં ગેસની સાથે નીકળે છે પાણી, લોકોમાં ભારે અચરજ જોવા મળી. બે ડોલ ભરાય એટલું નીકળ્યું પાણી તો ગેસ સિલિન્ડરમાં લોકોને આ રીતે છેતરવામાં આવે છે. ક્યારે નહીં જોયેલો કિસ્સો આજે સામે આવ્યો છે. ગેસ સિલિન્ડરમાંથી જ ગેસમાંથી પાણી ભરી દેવામાં આવ્યું છે. જો તમે ગેસ સિલિન્ડરનો ઉપયોગ કરતા હોય તો તમે પણ જુઓ, ક્યાંક તમારા ગેસ સિલિન્ડરમાં ગેસ સાથે પાણી આપી છેતરવામાં તો નહીં આવ્યા ને. મનીષ ડાકી સાથે એનએસ ગુજરાત ન્યૂઝ જૂનાગઢ. અમદાવાદ રાજ્યમાં ચક્કર મચાવનાર 260 કરોડ રૂપિયાના કૌભાંડના માસ્ટરમાઇન્ડ વિનય શાહની પત્ની ભાર્ગવી શાહ ગઈકાલે સીઆઈડી સમક્ષ નાટકીય ઢબે હાજર થઈ રહી હતી. સીઆઈડી આજે ભાર્ગવી શાહને કોર્ટમાં રજૂ કરશે અને 15 દિવસના રિમાન્ડની માંગ કરવાની છે. 260 કરોડના કૌભાંડી વિનય શાહની પત્ની ભાર્ગવીની આખરે શરણાગતિ કરી છે. ત્યારે પૂર્વ ધારાસભ્ય સુરેન્દ્રસિંહ રાજપૂત અને તેમના પુત્ર સ્વપ્નિલ રાજપૂતની ભાગીદારી મામલે પણ પૂછપરછ કરવાના છે. સિવાય વિનય શાહની કથિત સ્યુસાઇડ નોટ તેમજ ઓડિયો ક્લિપમાં ક્રાઇમ બ્રાન્ચના વડા જે કે ભટ્ટ સહિત તેના પર તોડ કરવાના આરોપ છે તે મામલે પણ પૂછપરછ કરવામાં આવશે. વિનયના એજન્ટ ક્યાં છે તે અંગે પણ ઊંડાણપૂર્વક તપાસ થશે. કૌભાંડી વિનય શાહની પત્ની ભાર્ગવી શાહ ગઈકાલે સીઆઈડી ક્રાઇમની ગાંધીનગર ખાતેની ઓફિસમાં નાટકીય ઢબે હાજર થઈ હતી. આ કેસમાં વિનયના એજન્ટો દાનશ્રી વાડા અને પ્રગતિ વ્યાસ વોન્ટેડ છે. વિનય શાહની નેપાળમાં ધરપકડ થઈ પછી ભાર્ગવી હાજર થઈ છે. ભાર્ગવી શાહ હાજર થયા બાદ તેની પૂછપરછ કરવામાં આવી હતી અને પછી તેની ધરપકડ કરવામાં આવી હતી. સીઆઈડી ક્રાઇમે ભાર્ગવી અત્યાર સુધી ક્યાં હતી, તેણે કોને ત્યાં આશરો લીધો હતો, તેને કોણે મદદ કરી વગેરે દિશામાં તપાસ શરૂ કરી છે. વિનય અને ભાર્ગવી એકબીજાના સંપર્કમાં હોવાનું પણ પોલીસ કહી રહી છે. વિનય શાહની પત્ની ભાર્ગવી પુત્ર મોનિલના નામે શેરબજારમાં લેવડ દેવડ કરતી હતી. ભાર્ગવી અને મોનિલના ડીમેટ એકાઉન્ટની તપાસ કરતા સીઆઈડી ક્રાઇમને જાણવા મળ્યું હતું કે બંનેના ડીમેટ એકાઉન્ટમાં કુલ 1.27 કરોડના શેર હતા જે ફ્રીઝ કરાયા છે. વિનય શાહની કંપનીના અલગ અલગ બેંક ખાતા છે જેમાં કુલ બેલેન્સ 10,18,005 છે. ભાર્ગવીના કુલ 6 ખાતા છે જેમાં કુલ બેલેન્સ 8,46,392 છે. અન્ય આરોપી દાનશ્રી વાડા તથા તેના પરિવારના સભ્યોના કુલ 11 અલગ અલગ બેંકમાં ખાતા જેમાં કુલ બેલેન્સ 29,70,213 મળી આવ્યા છે. વિનય શાહના કૌભાંડનો ભોગ બનેલા લોકોને નિવેદનો નોંધાવવા માટે અપીલ કરવામાં આવી હતી, જેના પગલે અત્યાર સુધીમાં કુલ 558 લોકોએ તેમના નિવેદનો પોલીસ સમક્ષ નોંધાવ્યા છે. અત્યાર સુધીમાં ભોગ બનનાર લોકોને 4.84 કરોડ કરતાં વધુ નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે. નેપાળના પોખરાથી વિનય શાહ અને તેની મિત્ર સહેલી ચંદાની નેપાળ પોલીસે વિદેશી ચલણી નોટ સાથે ધરપકડ કરી હતી. વિનય શાહ અને ભાર્ગવી શાહે આર્ચર કેર ડીજી LLP કંપની ખોલી હતી. તેઓ કંપનીની આડમાં 5,000થી લઈને 25,000 રૂપિયા સુધીની રકમ ડિપોઝિટ પેટે લીધા હતા. તેઓ ગ્રાહકોને ઓનલાઈન વેબસાઇટ પર જાહેરાતો જોવાનું કહીને તેના બદલામાં 18% વળતર દર મહિને આપવાનું કહેતા હતા. આ પ્રકારે ઠગ દંપતીએ 1,00,000 ગ્રાહકો બનાવીને 260 કરોડ રૂપિયા ખંખેરી લીધા હતા. આ ઘટનામાં વિનય શાહ અને તેની પત્ની અને તેના એજન્ટ વિરુદ્ધમાં એક પછી એક પોલીસ ફરિયાદ થવા લાગી હતી, જેથી આ સમગ્ર કૌભાંડની તપાસ સીઆઈડી ક્રાઇમને સોંપવા માટે રાજ્યના પોલીસ વડાએ આદેશ આપ્યા હતા. વિનય શાહની કથિત સ્યુસાઇડ નોટ બાદ તેના પૂર્વ ધારાસભ્ય સુરેન્દ્રસિંહ રાજપૂત અને સ્વપ્નિલ રાજપૂત સાથે થયેલી કથિત ઓડિયો ક્લિપ લોકોમાં ચર્ચા જગાવી હતી. આ કૌભાંડમાં ક્રાઇમ બ્રાન્ચના વડા જે કે ભટ્ટ, મીડિયાના કેટલાક રિપોર્ટર સહિત રાજનેતાઓએ લાખો રૂપિયાનો તોડ કર્યો હોવાના આક્ષેપો પણ ઉઠ્યા હતા. સીઆઈડી ક્રાઇમના વડા આશીષ ભાટિયાએ જણાવ્યું કે વૈભવીને 15 દિવસના રિમાન્ડ માંગવાના છે, જેમાં સુરેન્દ્રસિંહ રાજપૂત અને સ્વપ્નિલ રાજપૂતની આર્ચર કેર કંપનીમાં ભાગીદારી હતી કે નહીં તે મામલે તપાસ કરવામાં આવશે. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ. તો હાલના બુલેટિનમાં બસ આટલું જ. વધુ માહિતી અને સમાચાર માટે જોતા રહો NS ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.